जूनागढ़ जिला हिम्मतनगर शहर में आवली हाथमती नदी केनाल गंदकी ढग ने लईने सिंचाई विभाग द्वारा सफाई करवानी कामगिरी हाथ धरवामां आवी छे। जो कि पालिका द्वारा शहर की गटर पानी केनाल में ठालवानू बंद करवा माटे पण नोटिस आपवामां आवी हती। શહેરના મધ્યમાંથી પસાર થતી હાથમતી કેનાલ જે ગંદકીના ઢગમાં જોવા મળી હતી, જેને લઈને સિંચાઈ વિભાગ દ્વારા કેનાલને સફાઈ કરવાનું નક્કી કર્યું હતું। જો કે કેનાલમાં ગંદકીને લઈને નગરપાલિકાને નોટિસ પાઠવવામાં આવી હતી। ચોમાસા પહેલા કેનાલને સાફ સફાઈ કરવાનું સિંચાઈ વિભાગે નક્કી કર્યું છે, તો બીજી તરફ કેનાલમાં ગંદકીને લઈને પાણી બંધ ન હોવાના લઈને સિંચાઈ વિભાગ હાલ સાફ સફાઈનું કામ બંધ રાખી રહ્યું છે। સિંચાઈ વિભાગ દ્વારા હાથમતી વિયરથી મોતીપુરા સુધી 3 કિલોમીટર સુધી કેનાલમાં સફાઈ કરવામાં આવશે, જેમાં અલગ અલગ ભાગમાં જેસીબી વડે કેનાલમાં કચરો ટ્રેક્ટર ભરી નિકાલ કરવામાં આવશે। ત્યારે પાલિકા દ્વારા આજ ગટરનું પાણી બંધ કરવામાં આવે ત્યારે સફાઈ કરી શકાય। હાથમતી જળાશય યોજનાની 2 ઝોનની કેનાલ હાથમતી વિયરથી નીકળે છે અને હિંમતનગર શહેરમાંથી પસાર થાય છે। એની સફાઈની કામગીરી અમારા વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવી છે। એની અંદર હિંમતનગર શહેરનું નાની નાની ગટરોનું પાણી કેનાલમાં આવવાથી ઘણી ગંદકી થાય છે। એ 10 તારીખે 10/4 નગરપાલિકાને નોટિસ આપીને એક બધું પાણી બંધ કરાવવા માટે જણાવ્યું છે। મોટાભાગની નળીઓ બંધ થઈ છે, અમુક ચાલુ છે, એ પણ બંધ કરવાની કાર્યવાહી ચાલુ છે। એ બંધ થતાં સમગ્ર સફાઈ હાથ ધરવામાં આવશે અને કેનાલને એકદમ ચોખ્ખી કરીને સફાઈ હાથ ધરીશું। એટલે બંધ તો કરવામાં આવે છે, પણ ઘણી વખતે ઘણા પ્રાઇવેટ ગ્રાહક પ્રાઇવેટ લોકોની કે એવી નાની નાની નળીઓ હોય છે, એ લોકો પોતાની મનસ્વીપણે ચાલુ કરી દેતા હોય છે। એના સામે કાર્યવાહી નગરપાલિકાને લેવાની હોય છે અને નગરપાલિકા વાળા સમયાંતરે કાર્યવાહી કરતા હોય છે, પરંતુ આવું સતત ચાલતું જ હોય છે। આમ હિંમતનગર શહેરમાં કેટલાક વિસ્તારોનું ગટરનું ગંદુ પાણી કેનાલમાં પાઇપ વડે ઠાલવવામાં આવે છે, જેને લઈને કેનાલમાં ગંદકી જોવા મળી હતી। તો બીજી તરફ સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની ગંદકીની સાફ સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જોકે ચોમાસા પહેલા ગંદકી સાફ કરવાની લઈને ખેડૂતોને ચોખ્ખું પાણી ખેતરમાં મળી શકે તેવું હાલ સિંચાઈ વિભાગનું અભિયાન છે। સુરેશ થોરી, નિર્માણ ન્યૂઝ, સાબરકાંઠા। પહેલી મે 1960માં ગુજરાતની સ્થાપના થઈ હતી, ત્યારે ગુજરાતનો સ્થાપના દિવસ હોવાથી